તો આગળ વાત વધુ સમાચારના તો અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી મૂળ પંચમહાલના અને અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા જસવંત સિંહ ચૌહાણનું પણ ગમખ્વાર ઘટનામાં મૃત્યુ થયું હતું। ત્યારે આજે ગોધરા તાલુકાના સાંપા ગામમાં મૃતક જસવંતસિંહની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું હતું અને આરોપીને કડકમાં કડક સજા આપવાની સૌને માંગ કરી હતી। મહત્વનું છે કે અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા જસવંતસિંહ ચૌહાણ મૃત્યુથી તેમના 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। નિર્દોષોને શું લેવા દેવામાં, બિચારા નિર્દોષોને પાપીઓને તો નહીં છોડવાના, એવા રાક્ષસોને નહીં છોડવાના, ખુલ્લા નહીં મૂકવાના એવા રાક્ષસોને। એ રાક્ષસોને ફાંસીની સજા થવી જોઈએ એવું નિવેદન આપ્યું।